ज्ञाति मित्रों, सप्तर संकुली अंदर आप सौनु हार्दिक स्वागत करूसु। विद्यार्थी मित्रों, आज आपणे धोरण स विशेषस्कृत में चैप्टर नंबर 8 से विद्यार्थी काकस्य चातुर्यम आनु अर्थ है कागड़ानी चतुराई। तो विद्यार्थी मित्रों, आ एक कागड़ो अपना लोको माटे अणगमटो रुकुपटे मानता हो तो आज कागड़ो से विद्यार्थी मित्रों कोई पण संकट आवी जाए तो संकटना समय पोते विवेक अने बुद्धि उपयोग करी ए पोते बहार निकलतो हो तो अहीं एवी कथा दर्शाववामां आवी छे। तो विद्यार्थी मित्रों, संस्कृत साहित्यनी अंदर पण एवा केटलाक जे साहित्यकारो छे बराबर एवो प्राणी सर्जन दर्शाववामां आव्युं छे। फॉर एक्जाम्पल, जो विष्णु शर्मा से एने पंचतंत्र नामनो ग्रंथ लख्यो छे, ज्यारे नारायण पंडित से एने हितोपदेश नामनो ग्रंथ लख्यो छे। आ पंचतंत्र ने हितोपदेश में प्राणी सृष्टिनु सर्जन करवामां आव्युं छे, तेमां प्राणीओ अने पक्षीओनी वार्ता दर्शाववामां आवी छे। वार्ता द्वारा अपना समाजनी अंदर एक न्याय आपतो एक मेसेज आपे, एक उपदेश आपे छे। तो विद्यार्थी मित्रों, एवी कथाओ अहीं दर्शाववामां आवी छे। जुओ अहीं विद्यार्थी मित्रों, सौथी पहेला अहीं पूर्वभूमि दर्शावेली छे। बधा पक्षीओमां कागड़ो लोको माटे अणगमतो होय छे। आपणने खबर होय विद्यार्थी मित्रों, आपणा विद्यार्थी जीवन होय त्यारे मोटे भागे आपणे कोने पसंद करता होय, कोयलने पसंद करता होय बराबर। कोयल रंग पण काढो छे, कागड़ा पण काढो छे, पण कोयल शुं छे मित्रों, ए पूरो मीठो टहुको द्वारा लोकोना मन जीती लेतो होय छे। જ્યારે કાગડો છે બરાબર સદનસીબે એનો જે અવાજ એવો નીકળતો નથી, એટલે લોકો માટે કેવો છે, અણગમતો છે। પરંતુ કાગડો પણ એક વિશિષ્ટ પક્ષી છે, એક વિશિષ્ટ પ્રકારનું પક્ષી છે। જ્યારે સંકટ આવે ત્યારે સંકટથી ડરીને હારી જવાને બદલે સમય સૂચકતા વાપરીને ચતુરાઈપૂર્વક માર કાઢવો જોઈએ। આ બાબત કાગડો સમજે તે જરૂરી છે। તમને કીધું એ પ્રમાણે કાગડો એક એવું વિશિષ્ટ પક્ષી છે, કોઈ પણ પ્રકારનું સંકટ આવે તો સંકટનો પોતે પસાઈ જાય ત્યારે એ બધું પોતે વિવેક અને બુદ્ધિનો ઉપયોગ કરી બહાર નીકળતો હોય છે। આગળ જુઓ, આ માટે આ પાઠમાં કાગડાની ચતુરાઈ સ્પષ્ટ કરતી એક ચિત્રવાર્તા રજૂ કરવામાં આવી છે। તો વિદ્યાર્થી મિત્રો, એ પાઠ દર્શાવવામાં આવ્યું છે, આપણે એનો એક પછી એક શબ્દનો અર્થ મેળવીને બરાબર એને આપણે ભાષાંતર કરીશું। જુઓ, એકસ્મિન વને એકહ વટ વૃક્ષઃ અસ્તિ, અસ્તિ એટલે છે, એકસ્મિન વને એટલે વિદ્યાર્થી મિત્રો હશે એક જંગલમાં, એક જંગલમાં પછી એકહ વટ વૃક્ષઃ અસ્તિ, એક એટલે એક, વટ વૃક્ષ એટલે ઝાડ બરાબર, વડનો ઝાડ, અસ્તિ એટલે છે, એક જંગલમાં એક વડનું ઝાડ છે, એક જંગલમાં એક વડનું ઝાડ છે। આગળ જો તત્ર એટલે ત્યાં, કાકહ વસતી ત્યાં કાગડો રહે છે, લખીએ ત્યાં કાગડો રહે છે, ત્યાં કાગડો રહે છે। આગળ જો કાકસ્ય પત્ની, કાકસ્ય પત્ની કાગડાની પત્ની, સાવકેહે સાવકે એટલે બચ્ચાઓની સાથે તત્રેવ ત્યાં જ વસતી રહેતી રહે છે। જો કાકસ્ય પત્ની એટલે કાગડાની પત્ની, કાગડાની પત્ની શું લખેલું છે, સાવકેહે સાવકે એટલે બચ્ચાઓની સાથે, બચ્ચાઓની સાથે, બચ્ચાઓની તત્રેવ એટલે ત્યાં જ, તત્રેવ એટલે ત્યાં જ વસતી એટલે રહે છે, રહે છે। હવે આગળ કેવી રીતે તસ્ય વૃક્ષસ્ય અધ, તસ્ય તે
वृक्ष वृक्ष अध એટલે નીચે તે વૃક્ષ ની નીચે લખી આપણે તે વૃક્ષ વૃક્ષસ્ય અધ એટલે વૃક્ષ ની નીચે ઝાડ ની નીચે તે ઝાડ ની નીચે તે ઝાડ નીચે કોટરે કોટરે બખોલમાં एक सर्प वसते एक साप रहे से एक साप रहे से अब जी लो तस्य वृक्षस्य अध એટલે તે ઝાડની નીચે અધ એટલે નીચે તે ઝાડની નીચે કોટરી એટલે બખોલમાં એક સર્પ વસતે તે ઝાડની નીચે બખોલમાં એક સાપ રહે છે એકદા કકહ એટલે એકવાર કાગડો બારિયા સ બારિયા એટલે પત્ની થઈ જાય બારિયા પત્નીની સાથે પત્નીની સાથે આહારાથમ લખી છે આહારથમ એટલે ખોરાકની માટે ઘસડે જાય છે ખોરાકની માટે જાય છે તદા એટલે ત્યારે સર્પ એટલે સર્પ ત્યારે સાપ ત્યારે સાપ એકમ સાવકમ ખાદતે એક બચ્ચાને ખાઈ જાય છે થઈ ગયું વિદ્યાર્થી મિત્રો ફરી જઈ લો એકસ્મિન વર્ણે એક વટ વૃક્ષ અસ્તિ એક વનમાં એક ઝાડનું એક વડનું ઝાડ છે બરાબર તત્ર કાકહ વસે ત્યાં કાગડો રહે છે કાકસ્ય પત્ની કાગડાની પત્ની સાવકેશ બચ્ચાઓની સાથે તત્રે ત્યાં જ વસે રહે છે તસ્ય વૃક્ષસ્ય અધ તે ઝાડની નીચે કોટર બખોલમાં એક સર્પ વચતે એક સાપ રહે છે એકડા કાક એકવાર કાગડો બારિયા સ પત્નીની સાથે આહારથમ ખોરાક માટે શું આવશે ખોરાકની માટે જાય છે જો કાગડો બારિયા સ અને પત્નીની સાથે ખોરાક માટે જાય છે થઈ ગયું ખોરાક માટે જાય છે તદ એટલે ત્યારે સર્પ એકમ સાવકમ ખાડતી ત્યારે સાપ એક બચ્ચાને ખાઈ જાય છે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે બીજું જઈએ આપણે બરાબર સમજણ પ્રયત્ન કરજો વિદ્યાર્થી મિત્રો જુઓ કાકહ આગસતી પશ્યતી ચ આવે એટલે અનેક વર્ણ છે બરાબર ગસલે જેવું થાય આગસ એટલે આવે છે કાકહ આગસતી કાગડો લખીએ આપણે કાગડો આવે છે પશ્યતી ચ અને જોવે છે અને જુએ છે એક સાવકે નિડે નાસ્તી એક એટલે એક સાવકે એટલે બરાબરમાં આવે છે બચ્ચો નિડે એટલે માળામાં નથી નાસ્તે નથી થાય એક બચ્ચો એટલે કોણ આવશે કાગડા બચ્ચો એક બચ્ચો નિડે એટલે માળામાં નથી એક બચ્ચું માળામાં નથી વૃક્ષસ્ય અધ એટલે વૃક્ષની નીચે અથવા વૃક્ષ વૃક્ષ
जाड़नी नीचे, जाड़नी नीचे, सर्प दृष्टवा, दृष्टवा जोईने, सापने जोईने, सापने जोईने, काकह वदती, कागड़ो बोलियो, कागड़ो बोलियो, जो अहो एटले अरे, अरे, दृष्टम सर्पह सावकम खदती, दृष्ट साप, दृष्ट साप, दृष्ट साप, सावकम बच्चा ने खाई गयो, बच्चा ने, बच्चा ने खाई गयो, किश्चित उपायम करोमि, किश्चित कोई उपाय करो, वहां से कोई उपाय करो, कोई उपाय करो। जोड़ विद्यार्थी फरीती, काकह आगस्यति पश्यति च, कागड़ो आवे से अने जुवे से, एकह सावके नीडे नास्ति, एक बच्चू माड़ामा नथी, वृक्षस्य अधः सर्प दृष्ट्वा, वृक्षस्य झाड़ नीचे साप ने जोईने काकह वदति, कागड़ो बोलियो, से बोलियो किश्चित उपायम क्रोमि, हूँ आवशे कोई उपाय करू। पछी जो इति विचिंत्य, एम विचार करीने, शुं आवशे, एम विचार करीने, काकह नदी प्रति, कागड़ो नदी तरफ, कागड़ो नदी तरफ, गस्सती एटले गयो, कागड़ो नदी तरफ गयो। जोल फरीदी, इति विचिंत्य एटले एम विचार करीने, काकह नदी प्रति, कागड़ो नदी तरफ गयो। तो विद्यार्थी मित्रों, अहीं आपणे चेप्टर 8 भाग 1 बराबर पूर्ण करीए छीए। तमारे विद्यार्थी मित्रों, आज आनुं जे होमवर्क छे ए संस्कृतनी पाकी डोटमां सारा अक्षरे तमारे भाषांतर लखवानो छे। तो दरेक विद्यार्थी मित्रों आनो स्क्रीनशॉट पाड़ी ले, હવે દરેક વિદ્યાર્થી મિત્રોનો સ્ક્રીનશોટ પડાઈ ગયો હોય એવી હું આશા ધરાવું છું। તો વિદ્યાર્થી મિત્રો, ફરીથી વિડીયો જોઈ સમજવાનો પ્રયત્ન કરજો। દરેક વિદ્યાર્થીને જય હિન્દ, જય ભારત।